નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દર્શના કોટેચા, શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન વતી બીએડ અભ્યાસક્રમ અંતર્ગત કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ આ મુદ્દા ઉપર આપણે સવિસ્તારથી આજે ચર્ચા કરીશું. કેળવણી અને તત્વજ્ઞાન વચ્ચે લોહીની સગાઈ જેટલો પ્રગાઢ સંબંધ છે. જે રીતે કેળવણી તત્વજ્ઞાન પર આધારિત છે, તે જ પ્રકારે તત્વજ્ઞાન પણ કેળવણી પર નિર્ભર છે. કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે, અથવા તો કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે એમ પણ કહી શકાય. ટૂંકમાં કેળવણી અને તત્વજ્ઞાન એ ઉભયનો એકબીજામાં સમાવેશ થઈ જાય છે. એના આધારે એમના સંબંધની વાત કરીએ તો સર્વપ્રથમ છે કેળવણી અને તત્વજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે. એ અંતર્ગત રોસનું કહેવું એવું છે કે બધા શૈક્ષણિક પ્રશ્નો છેવટે તો દર્શનશાસ્ત્રના જ પ્રશ્નો છે. તત્વજ્ઞાન અને શિક્ષણ એ બંને એવા અંતર્ગત રીતે એકબીજા સાથે સંકળાયેલા છે કે કેટલાક એને એક સિક્કાની બે બાજુ પણ ગણે છે. દર્શન એટલે કે તત્વજ્ઞાન એ જીવનની વિચારાત્મક બાજુ અથવા તો બૌદ્ધિક પાસું છે, તો શિક્ષણ છે એ જીવનનું ક્રિયાત્મક પાસું કે વ્યવહારિક બાજુ પણ છે. બીજું છે કેળવણી અને તત્વજ્ઞાન પરસ્પરાવલંબી છે. તત્વજ્ઞાન છે એ આદર્શો, મૂલ્યો કે દ્રષ્ટિ દ્વારા કેળવણીનું ફ્લેવર ઘડે છે, તો ચિંતન સમૃદ્ધિ વધતા કેળવણી તત્વજ્ઞાનને પણ જ્ઞાન વડે સમૃદ્ધ કરે છે. તત્વજ્ઞાન શિક્ષણને પ્રભાવિત કરે છે, તો શિક્ષણ એ તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણ પર નિયંત્રણ રાખે છે. માટે જ વિશ્વના મહાન કેળવણીકારો મહાન ચિંતકો પણ બન્યા. બ્રહ્મલીન ઋષિઓ મહાન ગુરુ જ હતા. સોક્રેટિસ, ગાંધીજી, ટાગોર, રાધાકૃષ્ણન, જુંડુઈ વગેરે સૌ ઉત્તમ શિક્ષણવિદો પણ બન્યા. શિક્ષણને ઉચિત દિશા સૂચન કરવાનું કામ તત્વજ્ઞાન કરે છે, અને તત્વજ્ઞાનને કાર્યાન્વય કરવાનું કેળવણી કરે છે. તત્વજ્ઞાનને ક્રિયાત્મક માર્ગે વાળે છે. અને આમ જોઈએ મિત્રો, તો એટલું કહી શકાય કે તત્વજ્ઞાનની સહાય વિના કેળવણી યોગ્ય માર્ગે પ્રસ્થાન કરી શકતી નથી. તત્વજ્ઞાન છે એ વિચારો અને આદર્શો આપે છે, અને વ્યવહારમાં તેનું અમલીકરણનું કામ કોણ કરે છે? તો કે શિક્ષણ. ઉભયની ઘનિષ્ઠ મૈત્રીને કારણે બંને પારસ્પરિક નિર્ભર છે અને અન્યોને આશ્રિત છે. ત્યારબાદ છે તત્વજ્ઞાન એ સર્વ પ્રકારના શિક્ષણનો પાયો છે. અશિક્ષિત કે સુરક્ષિત પ્રત્યેક વ્યક્તિને જીવન પ્રત્યે જોવાનો એક આગવો દ્રષ્ટિકોણ હોય છે. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, ઈસુ ખ્રિસ્ત કે મોહમ્મદ પૈગંબર હોય કે પછી ગંગા સતી, અખો કે નરસિંહ મહેતા જેવા કવિ જીવ ધરાવતા જ્ઞાનીજનો હોય, અથવા તો ડૉક્ટર રાધાકૃષ્ણન, અરવિંદ ટાગોર જેવા પ્રબુદ્ધજનો હોય, દરેકને પોતપોતાનું આગવું દ્રષ્ટિબિંદુ હોય છે. આ દ્રષ્ટિબિંદુને તેઓ વિશિષ્ટ રીતે રજૂ કરે છે, જે કેળવણીના સક્ષમ માધ્યમ દ્વારા જ અનુવાદ પામે છે. પરિણામે માનવ જીવનમાં પરિવર્તન આવે છે. દરેક પ્રકારના દર્શનને કાર્યાન્વિત કરવાનું કાર્ય કેળવણી કરે છે. તેથી શિક્ષણ આપવા પાછળ ચોક્કસ દ્રષ્ટિકોણ હોવો જોઈએ, અને તે કામ કરે છે તત્વજ્ઞાન. આથી કહી શકાય કે તત્વજ્ઞાન એ સર્વ પ્રકારના શિક્ષણનો પાયો છે. ત્યારબાદ છે તત્વજ્ઞાન દ્વારા જીવનમાં મહત્વની ખોજ કરી શકાય. પૂર્વે અસ્તિત્વ ધરાવતા તથ્યોની તત્વજ્ઞાન ચર્ચા કરે છે, અને આપણે આપણા શૈક્ષણિક અનુભવોને આધારે તે તથ્યોનો યથાતથા સ્વરૂપે સ્વીકાર કરીએ છીએ. એચ.એન. હોર્ન એના મંતવ્ય અનુસાર જે રીતે રસ્તા પર લાગેલા સંકેત બોર્ડ વિવિધ માર્ગોથી એક નગર તરફ જવાનો સંકેત કરે છે, તે જ રીતે વિભિન્ન તથ્યો એક જ અર્થનો સંકેત કરે છે. વસ્તુતઃ જીવનની વાસ્તવિકતા જ દર્શનનું ઈશ્વરી નગર છે, અને સંકેત બોર્ડોમાં શિક્ષણ પણ એક જ છે. શિક્ષણના સિદ્ધાંતો તત્વજ્ઞાનના વિચારોનો વ્યવહારિક પ્રયોગ છે. એમાં એવું કહી શકાય મિત્રો કે કોઈપણ જીવન દર્શન શ્રદ્ધાના આસન પર આરૂઢ હોય છે. તત્વજ્ઞાનને પણ શિક્ષણથી અલગ એટલા માટે ન પડાય કે બંનેનો સંબંધ એ જીવન સાથે છે. જે જે ચિંતકો કે મનીષીઓએ જીવનના સંદર્ભમાં ચિંતન કર્યું છે, તે સઘળું કેળવણીના સમગ્ર કાર્યક્રમમાં પ્રતિબિંબિત થયું છે. જે દાર્શનિકોએ પોતાની ચિંતનધારા રજૂ કરી, તેઓએ જ કેળવણી વિશે પણ ચિંતન કર્યું છે. એટલા માટે જ એડમ્સ પણ કહે છે કે શિક્ષણ છે એ તત્વજ્ઞાનનું ગત્યાત્મક પાસું છે,
તે દાર્શનિક વિશ્વાસનો સક્રિય પક્ષ અને જીવન આદર્શો પ્રાપ્ત કરવાનું વ્યવહારિક સાધન છે. ત્યારબાદ છે કોઈ પણ તત્વજ્ઞાન શિક્ષણમાં પરિણમે છે. સમાજની પ્રત્યેક વ્યક્તિ પોતાની આગવી ફિલસૂફી પ્રમાણે જીવન વ્યવહાર ચલાવે છે. એટલું જ નહીં પણ પોતાના વિચારો, સિદ્ધાંતો કે આદર્શોનો બીજા લોકો સ્વીકાર કરે તેવી તમન્ના પણ રાખે છે. મનુષ્ય સ્વભાવે પ્રચારક હોય છે. જોકે આ સ્વાભાવિક આત્માભિવ્યક્તિ એ જ મોટા સંતો, કથાકારો, નેતાઓ કે કલાકારો પેદા કર્યા છે અને તેના કારણે જ વિવિધ સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક વર્ગો, પંથો, વડાઓ કે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે. ટૂંકમાં વ્યક્તિ અને સમાજ જીવનમાં પરિવર્તન લાવનારી આ પ્રક્રિયાને શિક્ષણ કહે છે. દરેક તત્વજ્ઞાની આ કાર્ય કરે છે તે દ્રષ્ટિએ કોઈ પણ તત્વજ્ઞાન સરિતાઓ સમુદ્રમાં વિલય પામે તેમ શિક્ષણમાં પરિણમે છે. અંતમાં છે તત્વજ્ઞાન શિક્ષણના વિવિધ પાસાનું ચિંતન કરે છે. શિક્ષણના અનેકવિધ પાસાઓનો મૂળાધાર છે તે તત્વજ્ઞાન છે. શિક્ષણના હેતુઓ, અભ્યાસક્રમ પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો, શિસ્ત ઇત્યાદિ નિર્ધારિત કરવામાં દર્શનશાસ્ત્રનો સિંહ ફાળો છે. ટૂંકમાં કહી શકાય કે તત્વજ્ઞાન જીવનના આદર્શો અને લક્ષ્યાંકો નિશ્ચિત કરે છે, જ્યારે કેળવણી તેના કાર્યક્રમો દ્વારા આ લક્ષ્યાંકોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં કેળવણી એ શિક્ષકોને શિક્ષણના ઉત્તરદાયિત્વો પૂરા કરવાની અને શિક્ષણનું પોતાનું આગવું દર્શન વિકસાવવાની પ્રેરણા આપે છે. તત્વજ્ઞાન છે એ કેળવણીની ઘણી સમસ્યાઓ અને પ્રશ્નોની પણ સમજ કેળવે છે. ટૂંકમાં એટલું કહી શકીએ કે તત્વજ્ઞાન છે એ જીવન કેવું હોવું જોઈએ તે દર્શાવે છે, જ્યારે શિક્ષણ છે એ જીવનને યોગ્ય રીતે જીવવા જેવું બનાવે છે. મિત્રો, આજે આપણે કેળવણી અને તત્વજ્ઞાન અંગેના સંબંધની વિસ્તારપૂર્વક ચર્ચા કરી. તો હવે ફરી મળીશું ત્યારે કોઈ નવા જ મુદ્દાની ચર્ચા સાથે. ત્યાં સુધી આવજો.